नमस्कार बहनों, अगाउना वीडियो में आपणे पेपर नंबर 13 जे हतु तेना यूनिट 1 नी वात करी थी। ते यूनिट आपणु पूरु थई गयु हतु। हवे आजे आपणे पेपर नंबर 14 औद्योगिक समाजशास्त्र तेना औद्योगिक समाजशास्त्रना यूनिट 1 जे औद्योगिक समाजशास्त्र छे यूनिटनुं नाम तेना विशेनी आ वीडियो में चर्चा करीशुं। सौथी पहेला तो आपणे जोईए के औद्योगिक समाजशास्त्र ना आ यूनिट 1 मां आपणे कया कया मुद्दाओ समझवाना छे। तो पहेला औद्योगिक समाजशास्त्रनी व्याख्या, पछी औद्योगिक समाजशास्त्रनुं स्वरूप, पछी औद्योगिक समाजशास्त्रनुं विषयवस्तु अने छेले औद्योगिक समाजशास्त्रनुं महत्व। आटला जे चार मुद्दाओ छे तेना विशेनी वात आपणे आ यूनिटमां करवानी छे। तो शुरुआत करिए औद्योगिक समाजशास्त्रनी जे पूर्व भूमिका छे तेनाथी। तो सौथी पहेला तो तमारे तमने आ यूनिटमांथी प्रश्न पूछाय छे के औद्योगिक समाजशास्त्रनो अर्थ आपी तेना स्वरूपनी चर्चा करो, एक आ प्रश्न। बीजो, औद्योगिक समाजशास्त्रनो अर्थ आपी तेना विषय वस्तु एटले के कार्यक्षेत्रनी चर्चा करो। अने त्रीजो प्रश्न, औद्योगिक समाजशास्त्रनो अर्थ आपी अने तेना महत्वनी चर्चा करो। आवी रीतना तमने लोकोने त्रण प्रश्न आ जे यूनिट छे तेमांथी पूछाता होय छे। तो आपणे शुरुआत करीए सौथी पहेला प्रश्नथी के औद्योगिक समाजशास्त्रनो अर्थ आपी अने तेना जे स्वरूप छे तेनी चर्चा करो। तो एमां सौथी पहेला पूर्व भूमिका। तो औद्योगिक समाजशास्त्र छे ते समाजशास्त्रनी एक शाखा छे अने औद्योगिक समाजशास्त्र छे तेनो उद्भव एवं मानवामां आवे छे के 20मी सदीना ત્રીજા દાયકામાં અમેરિકામાં થયો હતો। અને આ જે ઔદ્યોગિક સમાજશાસ્ત્ર છે તે કોના કારણે ઉદ્ભવ્યું, એટલે એનો ઉદ્ભવની પાછળનું કારણ કયું છે તે કારણ આપણે જોઈએ કે મિલર અને ફોર્મ એમ કહે છે કે 1924 અને 27ના વર્ષો દરમિયાન અમેરિકાના શિકાગો શહેરમાં આવેલી વેસ્ટર્ન ઇલેક્ટ્રિક કંપનીના હોર્થોર્ન પ્લાન્ટ નામની ફેક્ટરીમાં ઉત્પાદનની સમસ્યા હલ કરવાના ઉપાયો શોધવા હેતુથી કરવામાં આવેલ પ્રયોગો છે તે નિષ્ફળ ગયા। એટલે કે ફેક્ટરીમાં ઉત્પાદન વધે એના માટે થઈને ઘણા બધા પ્રયોગો કરવામાં આવ્યા, પણ આ પ્રયોગો છે તે બધા નિષ્ફળ ગયા। અને આ જે નિષ્ફળ પ્રયોગો થયા એની પાછળ જ ઔદ્યોગિક સમાજશાસ્ત્રનું ઉદ્ભવ સ્થાન રહેલું માનવામાં આવે છે। આ જે કંપની છે તેમાં ઉત્પાદનની સમસ્યા હતી, એટલે કે ઉત્પાદન છે તે વધુ થતું નહોતું, તો અપેક્ષા મુજબનું થવું જોઈએ તેટલું ઉત્પાદન થતું નહોતું। આથી આ કંપનીએ તજજ્ઞોને બોલાવ્યા અને તેમણે અભ્યાસ કરી અને ઉત્પાદનની સમસ્યા હલ કરવાના ઉપાયો શોધી કાઢવાની કામગીરી સોંપવામાં આવી। આ તજજ્ઞોએ વિવિધ પ્રયોગો કર્યા અને ઉત્પાદન સંબંધિત પરિબળો શોધી કાઢ્યા, અને જે આ પરિબળો અસ્તિત્વમાં આવ્યા, જે પરિબળો શોધવામાં આવ્યા તેમાં એવું નક્કી કરવામાં આવ્યું કે ફેક્ટરીના ઉત્પાદનમાં પરિબળોનું અસ્તિત્વ ફેક્ટરીના ઉત્પાદનમાં રહેલું ન હતું, પરંતુ ફેક્ટરીમાં કામ કરતા જે કામદારો હતા તેમાં રહેલા માનવીય પરિબળો ઉપર ઉત્પાદન સાથેનો સંબંધ રહેલો હતો। એટલે કે એવું નક્કી કરવામાં આવ્યું કે ફેક્ટરીમાં માનવ સંબંધોનું વિશેષ મહત્વ રહેલું હોય છે। એટલે સમાજ અને ઉદ્યોગ, સમાજ જે છે તે માનવીનો બનેલો છે, તો ઉદ્યોગો પણ માનવીનો જ બનેલા ઉદ્યોગો આપણને જોવા મળે છે। તો ઉદ્યોગ અને માનવ વચ્ચે સંબંધ રહેલો છે એવું આ પ્રયોગ દ્વારા નક્કી કરવામાં આવ્યું, અને અહીંયાથી ઔદ્યોગિક સમાજશાસ્ત્રનું ઉદ્ભવ થયેલું આપણને જોવા મળે છે। સામાન્ય અર્થમાં તમે ઔદ્યોગિક સમાજશાસ્ત્ર કોને કયો, તો સમાજશાસ્ત્રમાં શ્રમ વિભાજન અને વિશેષીકરણની જે પ્રક્રિયા છે તે પ્રક્રિયામાં ઔદ્યોગિક સમાજશાસ્ત્રનો ઉદ્ભવ અને વિકાસ થયેલો છે। તેમાં વર્કને ઉત્પાદન પ્રવૃત્તિ અને સામાજિક પ્રવૃત્તિ તરીકે જોવામાં આવે છે। એટલે આપણે અહીંયા ઔદ્યોગિક સમાજશાસ્ત્રને માત્ર ઉત્પાદનની કે આર્થિક પ્રવૃત્તિ તરીકે જ નહીં, પણ સામાજિક પ્રવૃત્તિ તરીકે પણ આપણે અહીંયા ઔદ્યોગિક સમાજશાસ્ત્રને જોવાની છે, જેના હાર્દમાં જેના મુખ્ય
જેને આપણે કહીએ ને કેન્દ્ર બિંદુમાં ઉદ્યોગો રહેલા હોય તેવા જે સમાજશાસ્ત્ર છે તેને આપણે ઔદ્યોગિક સમાજશાસ્ત્ર તરીકે ઓળખાવી શકીએ। તો અહીંયા હું તમને લોકોને ત્રણ વિદ્વાનોએ આપેલી ઔદ્યોગિક સમાજશાસ્ત્રની જે વ્યાખ્યા છે તે વ્યાખ્યા કહું તો સૌથી પહેલું સ્નીડર ના મતે ઔદ્યોગિક સમાજશાસ્ત્ર ઔદ્યોગિક ઉત્પાદન પ્રક્રિયામાં ભાગ લેવા માટેના મનુષ્યના પ્રવેશ પછીના સામાજિક સંબંધોના સમગ્ર ક્ષેત્રોનો અભ્યાસ કરે છે। એટલે શું કહે છે સ્નીડર કે ઔદ્યોગિક સમાજશાસ્ત્ર જે મનુષ્યો છે ઈ જ્યારે ઔદ્યોગિક ઉત્પાદનની પ્રક્રિયા કરે ઔદ્યોગિક ઉત્પાદન કરે અને ત્યારે જે મનુષ્ય પ્રવેશ કરી અને પછી જે સામાજિક સંબંધો સ્થાપે છે તેનો અભ્યાસ કરતું શાસ્ત્ર એટલે ઔદ્યોગિક સમાજ શાસ્ત્ર। પછી બીજી વ્યાખ્યા છે કે લુપ્ટનના મતે ઔદ્યોગિક સમાજશાસ્ત્ર ફેક્ટરીની સામાજિક વ્યવસ્થાનો તેમજ ફેક્ટરી બહારની અસરો જે ફેક્ટરીની સામાજિક વ્યવસ્થાને અસર કરે છે તેનો પણ અભ્યાસ કરે છે। એટલે ફેક્ટરી અંદર ઘણા બધા માનવીય સંબંધો રહેલા હોય છે તેમજ ફેક્ટરીની બહાર પણ ઘણા બધા માનવીય સંબંધો આપણને ઉદ્ભવતા જોવા મળે છે। તો આની અસર જે ફેક્ટરી ઉપર પડે છે સામાજિક વ્યવસ્થા ઉપર પડે છે તેનો અભ્યાસ કરતું શાસ્ત્ર એટલે ઔદ્યોગિક સમાજ શાસ્ત્ર। અને ત્રીજી વ્યાખ્યા છે બેન્ડિક્સ જે છે તે ઔદ્યોગિક સમાજશાસ્ત્રની વ્યાખ્યા આપતા નોંધે છે કે ઔદ્યોગિક સમાજશાસ્ત્ર કાર્ય સંસ્થાનો કાર્ય જૂથો અને કાર્ય ભૂમિકાઓનો અભ્યાસ કરે છે। એટલે કે જે ઉદ્યોગોમાં તમે કોઈ પણ એક ઉદ્યોગ લ્યો ત્યાં તમે જાશો તો તમને તે ઉદ્યોગ માનવ શક્તિથી ભરપૂર જોવા મળશે। તેમાં લોકો એકબીજાની સાથે મળીને કાર્ય કરતા તમને જોવા મળે છે। તો જે આ કાર્ય સંસ્થાનો છે કાર્ય જૂથો છે અને કાર્ય ભૂમિકા છે તેનો અભ્યાસ કરતું શાસ્ત્ર એટલે ઔદ્યોગિક સમાજ શાસ્ત્ર। તો આ જે ઔદ્યોગિક શાબ્દિક અર્થની શાબ્દિક દ્રષ્ટિએ જોઈએ તો આ બધી વ્યાખ્યાઓમાં ભિન્નતા રહેલી છે પણ સંક્ષેપમાં આપણે કહીએ તો ઔદ્યોગિક સમાજશાસ્ત્ર એક સામાજિક વ્યવસ્થા તરીકે ઉદ્યોગ કે કોઈ પણ સ્વરૂપના કાર્ય સંગઠનોનો અભ્યાસ કરે છે તેમજ આ સામાજિક વ્યવસ્થાના રચનાતંત્ર કાર્ય અને પરિવર્તન ઉપર અસર કરતા જે પરિબળો છે તેને તપાસ કરવાનું કાર્ય પણ ઔદ્યોગિક સમાજશાસ્ત્ર આપણને કરી આપતું જોવા મળે છે। તો આ હતી ઔદ્યોગિક સમાજશાસ્ત્રની વ્યાખ્યા। હવે આવે છે આ જે વિડીયો છે તેમાં આપણે આજે ચર્ચા કરવાની છે ઔદ્યોગિક સમાજશાસ્ત્રના સ્વરૂપ વિશે। તો ઔદ્યોગિક સમાજશાસ્ત્રનું સ્વરૂપ કેવા પ્રકારનું છે સમાજની એક વિશિષ્ટ શાખા તરીકે ઔદ્યોગિક સમાજશાસ્ત્ર ઉદ્યોગનો એક સામાજિક સંગઠન તરીકે સામાજિક વિજ્ઞાન તરીકે એક અભ્યાસ કરતું શાસ્ત્ર છે। ઉદ્યોગ એ મશીન અને માનવ શક્તિના નિર્જીવ સ્ત્રોતો ઉપર આધારિત ઉત્પાદનની રીત છે જે ઉત્પાદનની કારખાનાના પદ્ધતિ તરીકે ઓળખવામાં આવે છે। તમને સૌને ખ્યાલ જ છે કે ઉદ્યોગોમાં મશીન તો હોય જ છે પણ એ મશીન ચલાવનાર જો વ્યક્તિ ન હોય કોઈ માનવી ન હોય તો એ ઉદ્યોગ છે તે નકામો થઈ જાય છે। એટલે જે ઉદ્યોગમાં જે માનવ શક્તિનું જે એક આપણને સ્વરૂપ જોવા મળે છે તે કેવું છે તેના વિશેની અહીંયા ઔદ્યોગિક સમાજશાસ્ત્રના સ્વરૂપ તરીકે આપણે ચર્ચા કરવાની છે। તો સૌથી પહેલું તેનું જે સ્વરૂપ છે તે સ્વરૂપ આવે છે ઔદ્યોગિક સમાજશાસ્ત્ર સામાન્ય સમાજશાસ્ત્રની એક વિશિષ્ટ શાખા છે। મેં અગાઉના વિડીયોમાં પણ તમને કીધું હતું અને અગાઉ પણ તમને લોકોને જ્યારે લેક્ચર લીધું હતું ત્યારે જણાવ્યું હતું કે આપણું જે સમાજશાસ્ત્ર છે તે ખૂબ જ મોટો વિષય છે અને તેને પોતાની અલગ અલગ શાખાઓ છે તે વિકસાવી છે અને આ શાખાઓમાંની એક શાખા એટલે ઔદ્યોગિક સમાજશાસ્ત્ર। તો ઔદ્યોગિક સમાજશાસ્ત્ર છે તે સામાન્ય સમાજશાસ્ત્રની એક શાખા તરીકે સામાજિક વિજ્ઞાન તરીકેની લાક્ષણિકતા ધરાવે છે। એટલે કે તે અનુભવલક્ષીતા ધરાવે છે હકીકતલક્ષીતા ધરાવે છે તે વસ્તુલક્ષીતા ધરાવે છે અને તે લાક્ષણિકતાઓ પણ અને નૈતિકતા તાટસ્થ્ય પણ ધરાવતું આપણને જોવા મળે છે।
તે અનુભવ ઉપર વધારે આધાર રાખે છે। આ જે ઔદ્યોગિક સમાજશાસ્ત્ર કોઈ પણ સમાજશાસ્ત્ર તમે લ્યો તેમાં તમને અનુભવ હોય તો જ તે સમાજશાસ્ત્ર અનુભવ દ્વારા જે સંશોધન કરેલું હોય તો જ તે સમાજશાસ્ત્ર છે તેને સ્વીકારતું હોય છે। તેમ ઔદ્યોગિક સમાજશાસ્ત્ર પણ અનુભવલક્ષી છે, હકીકતલક્ષી છે, વસ્તુલક્ષી છે। આ તમામ પ્રકારની લાક્ષણિકતાઓ તરીકે તે સામાન્ય સમાજશાસ્ત્રની એક વિશિષ્ટ શાખા છે। ત્યારબાદ ઔદ્યોગિક સમાજશાસ્ત્ર છે તે અન્ય સામાજિક વિજ્ઞાનીઓ ઉદ્યોગના અભ્યાસમાં જે ભાષાની અવગણના કરે છે તેને તે પાસાઓનો અભ્યાસ કરવાનું કાર્ય ઔદ્યોગિક સમાજશાસ્ત્રમાં થાય છે। ખાસ કરીને જે સામાજિક વિજ્ઞાનીઓ જે અન્ય સમાજના જે વિજ્ઞાનીઓ છે તે ઉદ્યોગના અભ્યાસમાં કોઈ કચાસ રાખી દે તો એ કચાસને પોતાનામાં જ્યારે આવી કચાસની જ્યારે અવગણના કરવામાં આવે, કોઈ મુદ્દાની અવગણના કોઈ અન્ય સામાજિક વિજ્ઞાનીઓ કરે છે ત્યારે એ તમામ ઉદ્યોગોને લગતા મુદ્દાઓને પોતાનામાં સમાવી લેવાનું જે એક સ્વરૂપ છે તે પણ ઔદ્યોગિક સમાજશાસ્ત્રમાં આપણને જોવા મળે છે। તેના જે ઔદ્યોગિક સમાજશાસ્ત્ર છે તે ઉદ્યોગમાં સામાજિક સંઘર્ષની પ્રક્રિયા તરીકે ઔદ્યોગિક ઝઘડાઓનો પણ અભ્યાસ કરે છે। ઝઘડાથી ઉદ્યોગમાં તમે પગ મૂકો અને તેમાં જોવા મળતી જે કાંઈ પણ પરિસ્થિતિઓનું નિર્માણ છે એ તમામે તમામ પરિસ્થિતિઓનું જે એક અભ્યાસ છે તે ઔદ્યોગિક સમાજશાસ્ત્રના સ્વરૂપમાં આવરી લેવામાં આવે છે। ત્યારબાદ આવે છે ઔદ્યોગિક સમાજશાસ્ત્ર ઉદ્યોગોમાં સામાજિક પરિબળો તપાસે છે, એટલે કે સામાજિક પરિબળો એટલે કે કાર્ય જૂથો, ભૂમિકાઓ, દરજ્જાઓ, પ્રેરકો, મૂલ્યો, સામાજિક વલણોના વિશ્લેષણ ઉપર ઔદ્યોગિક સમાજશાસ્ત્ર વિશેષ ભાર મૂકે છે। તેની જ સાથે સાથે ઉદ્યોગમાં જોવા મળતા ઝઘડાઓ, ઉત્પાદકતા, સ્થાયિત્વ, ગેરહાજરી કે ફેરબદલીના પ્રશ્નો, કામદાર મંડળ વગેરેના અભ્યાસોની પણ સામાજિક પ્રક્રિયા તરીકે પોતાના અભ્યાસમાં તેનો સમાવેશ ઔદ્યોગિક સમાજશાસ્ત્ર છે તે કરતું આપણને જોવા મળે છે। ત્યારબાદ આવે છે ઔદ્યોગિક સમાજશાસ્ત્ર સામાન્ય સમાજશાસ્ત્રના ખ્યાલો, પદ્ધતિઓ અને સિદ્ધાંતોનો ઉપયોગ કરે છે। જ્યારે ઔદ્યોગિક સમાજશાસ્ત્ર છે તે ઉદ્યોગના જે એક સામાજિક સંગઠન તરીકેના અભ્યાસ તરીકે ફેક્ટરીનો જ્યારે અભ્યાસ કરવા જાય છે ત્યારે તે સામાજિક વ્યવસ્થાની ભૂમિકા, દરજ્જો, સ્થાન, સામાજિક સંગઠન, ઔપચારિક સંગઠન, અનૌપચારિક સંગઠન, જૂથ, સામાજિક સંબંધો, નોકરશાહી વગેરેનો ખ્યાલ પોતાના અભ્યાસમાં ઉપયોગમાં લે છે। આમ આપણે કહી શકીએ કે ઉદ્યોગનો એક સામાજિક વ્યવસ્થા તરીકે અભ્યાસ કરવામાં ઔદ્યોગિક સમાજશાસ્ત્ર રચના કાર્યનો પણ અભિગમ અપનાવે છે, એટલે અલગ અલગ સિદ્ધાંતોનો પોતાના અભ્યાસમાં સમાવેશ કરતું આપણને જોવા મળે છે। ત્યારબાદ આવે છે ઔદ્યોગિક સમાજશાસ્ત્ર છે તે વ્યવહારલક્ષી વિજ્ઞાન છે, એટલે કે તેનું જે પાસું છે તે વ્યવહારલક્ષી વિજ્ઞાન તરીકેનું છે, તેને આપણે આપણા વ્યવહારમાં પણ ઉપયોગમાં લઈ શકીએ છીએ। સ્નીડર કહે છે કે ઉદ્યોગ ક્ષેત્રે ઊભા થતા પ્રશ્નોના ઉકેલ માટે જ્યારે સમાજશાસ્ત્રના જ્ઞાનનો ઉપયોગ કરવામાં આવે છે ત્યારે ઉદ્યોગમાં વ્યવહારલક્ષી સમાજશાસ્ત્ર ઉપયોગી બનતું હોય છે, એટલે કે કોઈ પણ ઉદ્યોગમાં જ્યારે કામદારો વચ્ચે ઝઘડો થાય છે તો આ ઝઘડાના ઉકેલ માટે સામાન્ય રીતના ઔદ્યોગિક સમાજશાસ્ત્રનો ઉપયોગ કરવામાં આવતો હોય છે। એટલા માટે આપણે અહીંયા કહી શકીએ કે ઔદ્યોગિક સમાજશાસ્ત્ર વ્યવહારલક્ષી વિજ્ઞાન તરીકે પણ તરીકેનું સ્વરૂપ પણ ધરાવે છે। ત્યારબાદ આવે છે નિરીક્ષણમાં નિષ્પક્ષતા। નિરીક્ષણમાં નિષ્પક્ષતા એટલે કે ઔદ્યોગિક સમાજશાસ્ત્ર સામાજિક વિજ્ઞાન તરીકેની લાક્ષણિકતાઓ ધરાવે છે જે આપણે આગળ જોઈ ગયા, પરંતુ વ્યવહારમાં નિરીક્ષણમાં પક્ષપાત દાખવવાની સંભાવનાને અનુલક્ષીને જે મૂરે નામના વિદ્વાન છે તે નોંધે છે કે ઔદ્યોગિક સંગઠન જેવા વિશાળ ક્ષેત્રમાં આપણું નિરીક્ષણ વૈજ્ઞાનિક અને પક્ષપાત વિનાનું હોવું જોઈએ। આપણામાં આપણે જ્યારે એક ઔદ્યોગિક સમાજશાસ્ત્રના વિદ્યાર્થી તરીકે આપણે કોઈ ઉદ્યોગનો અભ્યાસ કરવા જઈએ ત્યારે ત્યાં માલિક અને મજૂર વચ્ચે
જે આપણને સંબંધો જોવા મળે છે તે સંબંધોને આપણે નિષ્પક્ષતા સભર તપાસવા જોઈએ એવું અહીંયા મૂરે છે તે નોંધે છે। મજૂરોની તરફેણમાં કે વિરોધમાં જવું જોઈએ નહીં, એ જ રીતે મેનેજમેન્ટની વિરુદ્ધમાં કે તરફેણમાં પણ જવું ન જોઈએ। ઉદ્યોગમાં રહેલા જે સામાજિક તથ્યોને લગતા વૈજ્ઞાનિક જ્ઞાન છે તે મેળવવાનો હેતુ આપણો હોવો જોઈએ। એટલે કે ઔદ્યોગિક સમાજશાસ્ત્રમાં ઔદ્યોગિક સમાજશાસ્ત્રના નિરીક્ષણમાં પક્ષપાત થવો જોઈએ નહીં। એક સમાજશાસ્ત્રના વિદ્યાર્થી તરીકે તમે જ્યારે મેઇન સમાજશાસ્ત્રને પાસ કર્યું છે, મેઇન સમાજશાસ્ત્ર રાખ્યું છે, ત્યારે તમારે એક સમાજશાસ્ત્રના વિદ્યાર્થી તરીકે એ ખાસ ધ્યાન રાખવાનું છે, ખાસ ધ્યાન રાખવું જોઈએ કે કોઈ પણ જગ્યાએ તમે જ્યારે નિરીક્ષણ અર્થે જાઓ, કોઈ પણ જગ્યાએ સંશોધન અર્થે જાઓ, ત્યારે ત્યાં તમારે તમારા અભ્યાસ દરમિયાન નિષ્પક્ષતાને ટાળવાની છે। નિષ્પક્ષતા આવવી જ ન જોઈએ, એ પણ આ જે ઔદ્યોગિક સમાજશાસ્ત્ર છે તેના સ્વરૂપ તરીકે આપણે લોકો ઓળખાવી શકીએ। ત્યારબાદ આવે છે માનવ સંબંધો અને સમગ્ર તરીકે અભ્યાસ। એટલે અહીંયા સમગ્ર ઉદ્યોગનો અભ્યાસ, ઉદ્યોગના અભ્યાસમાં માનવ સંબંધો ઉપર ઔદ્યોગિક સમાજશાસ્ત્રમાં ભાર મૂકવામાં આવે છે। જો માનવ સંબંધો છે, માનવી છે તો ઉદ્યોગો છે। આગળ જ આપણે વાત કરી ગયા કે સમાજ છે તો માનવી છે અને માનવી છે તો સમાજ છે, બંને એક સિક્કાની બે બાજુ છે। તો અહીંયા પણ ઉદ્યોગ છે તો માનવી છે અને માનવી છે તો ઉદ્યોગ છે। તો ઉદ્યોગના સમાજશાસ્ત્રીઓએ પાડવાનો એક સદાચાર એ છે કે તેણે ઉદ્યોગના અભ્યાસમાં સમગ્ર દર્શી અભિગમ અપનાવવો, એટલે કે ઉદ્યોગને એક સમગ્ર તરીકે જોવો અને સમજવો, લોકોના સંબંધોના સંગઠનને સમગ્રપણે જોવું અને સમજવું। સંગઠન છે તે ઉદ્યોગમાં સંબંધ ધરાવે છે અને સમુદાય અને સમાજ સાથેના તેના સંબંધોને તપાસવા જોઈએ, તે પણ ઔદ્યોગિક સમાજશાસ્ત્રનું સ્વરૂપ બની રહે છે। અને છેલ્લે ઉદ્યોગને એક સંગઠન તરીકે ઓળખવું। તો અહીંયા ફેક્ટરીમાં કામ કરતા માણસો મશીન નથી, તેમાં જુદી જુદી તે લોકો જુદી જુદી કુશળતા ધરાવે છે, જુદા જુદા કાર્યો કરતા માણસો હોય છે, મજૂરો તરીકે કામ કરતા માણસો ના કાર્યની નજીકના માર્ગદર્શકો તરીકે પ્રથમ પંક્તિના સુપરવાઇઝરો પણ હોય છે, સંચાલકો પણ હોય છે, તેમજ તેના જે ઉદ્યોગ માલિકો હોય છે તે લોકો પણ હોય છે। તો આ રીતના ઉદ્યોગ છે એ એક સંગઠન છે, ઉદ્યોગ છે તે માનવીય સંબંધોનું એક સંગઠન છે, જ્યાં કામ કરતા બધા માણસોનું એકબીજાના સંબંધમાં ચોક્કસ સ્થાન, દરજ્જો અને ભૂમિકા હોય છે। ફેક્ટરીનું સંગઠન એ સામાજિક સંગઠન છે, એકબીજાના સ્થાનો અને પ્રવૃત્તિઓના પ્રશ્નમાંથી ઘણી સમસ્યાઓ પેદા થતી હોય છે। આ બધી સમસ્યાઓને સમજવા માટે સહકારી પ્રવૃત્તિના સિદ્ધાંતો સમજવા આવશ્યક બને છે। તો આ જે સહકારની પ્રવૃત્તિના સિદ્ધાંતો છે એને સમજાવવા માટેનું સ્વરૂપ પણ ઔદ્યોગિક સમાજશાસ્ત્ર ધરાવે છે। ટૂંકમાં આપણે એમ કહી શકીએ કે ઉદ્યોગને એક સંગઠન તરીકે જોવા માટે તેમજ તેમાં કામ કરતા જે કામદારો, માલિકો, જે કોઈ પણ છે તેના અરસપરસના હકો, ફરજો, અપેક્ષાઓ, જવાબદારીઓને સમજવા માટેનું પણ સ્વરૂપ, એક આગવું સ્વરૂપ ઔદ્યોગિક સમાજશાસ્ત્ર ધરાવે છે। અને છેલ્લે આ પ્રશ્નનો ઉપસહાર, ઉપસહારમાં તમે લોકો લખી શકો કે ઉદ્યોગ જેમ એક મશીનની વ્યવસ્થા છે તેમ એક સામાજિક વ્યવસ્થા પણ છે, તે લોકોનું એક વ્યવસ્થિત સંગઠન છે, અને તેવી જ રીતે મશીનનો એક કુશળ સમૂહ પણ છે, કારખાનાનું એક જટિલ સામાજિક સંગઠન પણ છે। આથી તેના કાર્યને સમજવા માટે સમાજશાસ્ત્રીય દ્રષ્ટિબિંદુ ખૂબ જ અગત્યનું છે, જે ઔદ્યોગિક સમાજશાસ્ત્રએ વિકસાવ્યું છે। તો આ વિડીયોમાં આપણે લોકોએ જોયું યુનિટ 1 ઔદ્યોગિક સમાજશાસ્ત્ર, ઔદ્યોગિક સમાજશાસ્ત્રની વ્યાખ્યા અને ઔદ્યોગિક સમાજશાસ્ત્રનું જે સ્વરૂપ હતું તે।
તો તમારે લખવાનું રહે છે ઔદ્યોગિક સમાજશાસ્ત્રનો અર્થ આપી અને ઔદ્યોગિક સમાજશાસ્ત્રના સ્વરૂપની ચર્ચા કરો. આ પ્રશ્ન બને તો તમે લોકો આખો લખી લેજો, સૌથી પહેલા પૂર્વ ભૂમિકા, પછી તેનો અર્થ અને પછી તેના સ્વરૂપની ચર્ચા કરી અને છેલ્લે ઉપસાર લખી અને પ્રશ્ન છે તે તૈયાર કરી લેજો. હવે પછીના આગળના વિડીયોમાં આપણે લોકો જે ઔદ્યોગિક સમાજશાસ્ત્રનું વિષયવસ્તુ છે તેની સાથે મળશું.